ચલો બાળકો, ગુડ મોર્નિંગ. આજે હવે આપણે લેવાનું છે ધોરણ 3માં પાઠ જે 4 આપણે આગળ શીખી ગયા છીએ એનું ફન ટાઈમનો પ્રશ્ન 1 આપણે કર્યો હતો, જે વાક્ય બનાવવાવાળો હતો. અને હવે આજે લેવાનું છે જોડકા જોડો. બહુ સહેલો પ્રશ્ન છે, આપણને ચિત્ર આપેલા છે. જો બકરીનું બચ્ચું, ઘેટાનું બચ્ચું, એટલે કે બધા બચ્ચાના ચિત્ર આપેલા છે. અને બે બાજુ ચિત્ર છે અને વચ્ચે સ્પેલિંગ આપેલા છે. ખાલી આપણે સ્પેલિંગ સાથે એ જે ચિત્ર છે એને જોડવાનું છે. તો ચલો, પહેલું છે બકરીનું બચ્ચું. તો બકરીના બચ્ચાને શું કહેવાય ઇંગ્લિશમાં? જો મેં જોડેલા છે મારી સ્વાધ્યાય પોથીમાં, તમારે પણ જોડે જોડે જોડતું જવાનું છે વિડીયોમાં અને બોલતું જવાનું છે. બકરીનું બચ્ચું તો કીડ, KID. પછી બીજું છે ઘેટાનું બચ્ચું, તો એને કહેવાય લેમ, LAMB. જો બોલવામાં બીનો ઉચ્ચારતા તો લેમ બ નથી બોલાતું, લેમ મ બોલાય છે. પછી ત્રીજું છે સિંહનું બચ્ચું, તો એને કહેવાય કબ. પછી ગલુડિયું, તો એને કહેવાય પપી. મરઘીનું બચ્ચું, તો એને કહેવાય ચિકન. પછી આ બાજુ છે ગાયનું બચ્ચું, એટલે કે વાછરડું, એને વાછરડું બી કહેવાય, તો એને ઇંગ્લિશમાં કહેવાય કાફ, CALF. પછી ઘોડાનું બચ્ચું, એને કહેવાય વછેરું, ઇંગ્લિશમાં કહેવાય ફોલ, FOAL. પછી ભૂંડનું બચ્ચું પિગલેટ કહેવાય, PIGLET. પછી છે બતકનું બચ્ચું તો ડકલિંગ, DUCKLING. અને છેલ્લું છે શું છે? જો તો ચિત્ર બધા બોલો. ચલો હું છેલ્લું હું નહીં બોલું, તમે બોલો. હા, બિલાડીનું બચ્ચું, તો એને કહેવાય કિટન. તો આ છે આપણો પ્રશ્ન 2, જોડકા જોડો. તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં જોડકા મારી જોડે જોડી દીધા હશે અને હવે નોટમાં પણ લખવાનું છે, તમારું હોમવર્ક છે. પણ નોટમાં બધા યાદ રાખજો, જોડકા કોઈ દિવસ અડધા પેજથી નહીં લખવાના, જોડકા હંમેશા નવા પેજથી જ લખવાના, એટલે તમારે બધા સમય જાય એમ. ફૂલ સ્ટેપનો ચોપડો હોય એ લોકો બે બે લીટી છોડી લખજો, અને જેને નોટ હોય એ લીટી નહીં છોડો તો ચાલશે. બને ત્યાં સુધી એક લીટી છોડજો. અને આ બાજુ જે આપણને ચિત્ર આપેલા છે, આપણે તમને શીખવાડેલું જ છે કે કઈ રીતે લખવાનું છે. આ બાજુ ચિત્ર છે ત્યાં ખાલી પ્રાણીના જે બચ્ચા છે એના નામ લખી દેવાના છે ગુજરાતીમાં, અને વચ્ચે સ્પેલિંગ લખવાનું છે. પછી એ જે તમે નામ લખ્યા છે, સ્વાધ્યાય પોથીમાં ચિત્ર છે અને તમારી નોટમાં તમે નામ લખ્યા છે, તો એ નામ લખ્યા છે એને જોડકા જોડવાના